नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो? मजा में श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों नु हार्दिक स्वागत छे। આજનો અભ્યાસ ધોરણ 3 વિષય હિન્દી, હિન્દીની સ્વાધ્યાયપોથી એટલે કે આ જે પાઠ્યપુસ્તકો કે સ્વાધ્યાયપોથી કહો બધાને એક જ આવે છે બરાબર, એમાં ભાગ 3 એટલે કે ધોરણ 3નું લખેલું છે એ ચોપડી કાઢે, એમાં આજે આપણે આગળ અભ્યાસ પાઠ 20 એનો કરવા જઈ રહ્યા છીએ બરાબર। તો દરેક બાળમિત્રો તમારી ચોપડીમાં પાઠ 20 પાઠનું નામ છે મોર, એ કાઢે બરોબર। ચાલો દરેકે કાઢ્યો પાઠ, તો જો અહીંયા આગળ હું વાંચું છું, ધ્યાન આપો। મોર ભારત કા રાષ્ટ્રીય પક્ષી હે, આપણે તેનું ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે બરોબર, એટલે સાથે સાથે એ પણ તમે બોલતા રહેજો જેથી કરીને તમારી નોટમાં લખવાનું આવે ને ત્યારે આવડે। મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે। મોર સબસે સુંદર પક્ષી હૈ, તો એનું ગુજરાતી શું થાય, મોર સૌથી સુંદર પક્ષી છે બરોબર। મોર કે પંખ રંગ બિરંગે હોતે હૈ, તો એનું ગુજરાતી મોરના પીછા રંગ બેરંગી હોય છે। એના પછીનું જુઓ, મોર કે સિર પર કલગી હોતી હૈ, મોરના માથે કલગી હોય છે। મોર બાદલો કો દેખકર ખુશ હોતા હૈ, મોર વાદળા જોઈને ખુશ થાય છે બરાબર। વાદળો ઘેરાયેલા જુએ એટલે મોર ખુશ થાય ને, કેમ ખુશ થાય, કારણ કે વાદળા ઘેરાયેલા છે એટલે હમણાં વરસાદ પડશે અને વરસાદ મોરને ખૂબ જ ગમે છે બરાબર, એટલા માટે તે વાદળા જોઈને ખુશ થાય છે। મોર ખુશ હોને પર નાચતા હૈ, મોર જ્યારે ખુશ થાય ત્યારે તે પોતાના પીછા ફેલાવીને નાચે છે, નૃત્ય કરે છે, જોયેલો છે ને કળા કરતો, તો વરસાદ પડે એટલે તે ખુશ થાય અને પોતાના પીછા આખા, અહીંયા તમને ચિત્રમાં દેખાય છે એના પીછા ફેલાવેલા કળા કરતો દેખાય છે ને, હા, તો એ ખુશ થાય ત્યારે નાચે છે। મોર પંખ ફેલાકર કલા દિખાતા હૈ, કલા એટલે કળા કરી કહેવાય બરાબર, પોતાના પીછા ફેલાવીને નૃત્ય કરે તેને કળા કરી કહેવાય। મોર પીછા ફેલાવીને કળા દેખાડે છે બરાબર, અથવા કળા કરે છે। મોર પીહું પીહું આવાજ કરતા હૈ, મોર કેવું બોલે છે, ટેહુંક ટેહુંક અવાજ કરે ને, તો એને હિન્દીમાં શું કહેવાય, પીહું પીહું, અને ગુજરાતીમાં ટેહુંક ટેહું, એટલે તમારે ગુજરાતી કરો ત્યારે શું લખવાનું, મોર ટેહુંક ટેહુંક એવો અવાજ કરે છે। મોર સબ લોકો કો પ્રિય લગતા હૈ, મોર બધા જ લોકોને પ્રિય લાગે છે, મોર બધાને ગમે છે ને, તમને પણ ગમતો હશે, મમ્મીને પપ્પાને બધાને ગમે છે। મોર કા શરીર ભારી હોતા હૈ, મોરનું શરીર ભારે હોય છે, જે આ એનો પેટનો ને બધો ભાગ હોય તે ખૂબ જ વજનવાળો હોય છે, વજનને કારણે તે પક્ષી હોવા છતાં બહુ ઊંચે સુધી ઉડી શકતો નથી, થોડુંક ઊંચે ઉડે ને પાછો બેસી જાય છે બરાબર। શા માટે બેસી જાય, કારણ કે તેનું શરીર ભારે છે એટલે બહુ વધારે પડતું ઊંચે ઉડી શકતો નથી। મોર બહુ ઊંચે તક ઉડ નહીં શકતા, મોર વધારે ઊંચે ઉડી શકતો નથી, હમણાં મેં તમને કીધું તે પ્રમાણે કે એનું શરીર ભારે હોવાથી તે વધારે ઊંચે ઉડી શકતો નથી, ઉડે છે પણ થોડુંક ઊંચે ઉડે અને પછી બેસી જાય છે બરાબર। તો અહીંયા આગળ આપણું હિન્દી અને ગુજરાતી અનુવાદ છે તે પૂરો થાય છે બરાબર। તમારે નોટબુકની અંદર એક વાક્ય હિન્દી અને તેનું ગુજરાતી, જો અહીંયા આગળ હું તમને લખીને મૂકું છું એનું ભાષાંતર, તમારે નોટબુકમાં એ રીતના ઉતારી લેવાનું છે, એક વાક્ય હિન્દી અને એક વાક્ય ગુજરાતી બરાબર। જો અહીંયા આગળ મેં લખેલું દેખાય છે ને તમને, મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે, એક લીટી તમારે હિન્દી લખવાની પછી આ ગુજરાતી લખવાનું,
एना पछी मोर सौथी सुंदर पक्षी छे, बरोबर। बीजा वाक्यनु गुजराती आ रीतनु छे, मोरना पीछा रंगबेरंगी होय छे। आ ત્રીજા વાક્યનું ગુજરાતી। એના પછી ચોથા વાક્યનું, મોરના માથે કલગી હોય છે। મોર વાદળા જોઈને ખુશ થાય છે। મોર ખુશ થાય ત્યારે નાચે છે। મોર પોતાના પીછા ફેલાવીને કળા કરે છે। મોર ટેહુંક ટેહુંક અવાજ કરે છે। મોર બધા જ લોકોને પ્રિય લાગે છે। મોરનું શરીર ભારે હોય છે। મોર વધુ ઊંચે ઉડી શકતો નથી। તો બાળમિત્રો, આ રીતનું ભાષાંતર તમારે નોટબુકની અંદર લખી દેવાનું છે, બરાબર, હિન્દી સાથે લખવાનું છે। એક વાક્ય હિન્દીનું, એક વાક્ય ગુજરાતીનું, બરાબર। આ રીતના પાઠનું નામ અને એનું ગુજરાતી પણ લખવાનું છે, બરાબર। ચલો હવે એના પછી નીચે સ્વાધ્યાય જુઓ। એમાં પ્રશ્ન નંબર એક, એની સૂચના જોઈએ આપણે। કોષ્ટક સે ઉચી શબ્દ ચૂનકર વાક્ય પૂર્ણ કરો। તો એને ગુજરાતીમાં કહેવાય, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને વાક્ય પૂરું કરો, બરાબર। તમારી નોટબુકની અંદર સૂચના ફક્ત એક જ લખવાની છે, હિન્દી લખો અથવા તો ગુજરાતીમાં લખો, બંને સૂચના લખવાની નથી। તો એમાં જુઓ, પહેલા નંબરની ખાલી જગ્યા, મોર ભારત કા ખાલી જગ્યા પક્ષી હે, અને અહીંયા આગળ કૌંસમાં રાષ્ટ્રીય કે પ્રાદેશિક, તો કયું આવશે આપણે અહીંયા રાષ્ટ્રીય, મોર ભારત કા રાષ્ટ્રીય પક્ષી હે, એવું પહેલી જ લીટીમાં હિન્દી લખ્યું હતું ને, તો શું લખવાનું ખાલી જગ્યામાં, રાષ્ટ્રીય પક્ષી, બરોબર। રાષ્ટ્ર એટલે આખા દેશનું પક્ષી કહેવાય। પછી બીજી ખાલી જગ્યા જુઓ, મોર કે સિર પર ખાલી જગ્યા હોતી હે, ચલો મોરના માથા પર શું હોય, કલગી કે પગડી, પગડી એટલે પાઘડી, પાઘડી પહેરેલો મોર જોયો છે ના, તો શું હોય મોરના માથા ઉપર, કલગી। તો ખાલી જગ્યામાં શું લખવાનું, કલગી। તો મોર કે સિર પર કલગી હોતી હે, આ રીતની ખાલી જગ્યા થઈ ગઈ તમારી। ચાલો એના પછી આગળની ત્રીજા નંબરની ખાલી જગ્યા જોઈએ આપણે, મોર કે પંખ રંગબીરંગે હોતે હે, અને કૌંસમાં આપેલા છે કાલે કે રંગબીરંગે, બરોબર, એટલે આપણે કૌંસમાંથી કાલા પીછા તો હોય નહીં, બરોબર, તો કયું લખવાનું, રંગબીરંગી। મોર કે પંખ રંગબીરંગે હોતે હે, ખાલી જગ્યામાં શું લખ્યું, રંગબીરંગે, બરોબર। અને ગુજરાતીમાં શું કહેવાય, રંગબેરંગી, અહીંયા બી અને બે, બરોબર, એમાં ધ્યાન રાખવાનું। હિન્દીમાં પરીક્ષામાં તમને ખાલી જગ્યા પૂછે તો બી રંગે લખવાનું, શું લખવાનું, બી રંગે, રંગ બી રંગે, ગુજરાતી લખવાનું નહીં, જો ગુજરાતી લખશો રંગ બે રંગી તો તમારી ખાલી જગ્યા ખોટી પડશે, એટલે લખતી વખતે હિન્દીમાં અને ગુજરાતીમાં ધ્યાન રાખવાનું। એના પછીનું ચોથા નંબરની ખાલી જગ્યા જુઓ, મોર ખાલી જગ્યા કો દેખકર ખુશ હોતા હે, તો કૌંસમાં પર્વતો કે બાદલો, બાદલો એટલે વાદળો, બરાબર, તો મોર બાદલો કો દેખકર ખુશ હોતા હે, હમણાં મેં તમને કાવ્યમાં સમજાવ્યું હતું, બરાબર, કે મોર પાઠમાં સમજાવ્યું હતું કે મોર પીછા વાદળો જોઈને ખુશ થાય છે, બરાબર। ચાલો એના પછી પ્રશ્ન નંબર બે, સહી વિધાન કે સામને સહી કા ચિહ્ન ઓર ગલત વિધાન કે સામને ખોટે કા ચિહ્ન કરો, ગલત કા ચિહ્ન કરો। તો એમાં ગુજરાતીમાં સૂચના જુઓ, ખરા વાક્યની સામે સાચાનું ચિહ્ન અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરવાની છે। એમાં પહેલું જુઓ, મોર સબસે સુંદર પક્ષી હે, તો એમાં મોર સબસે સુંદર પક્ષી હે વાક્ય તમારું સાચું થશે કે ખોટું, તો વાક્ય સાચું થશે, બરાબર, એટલે આપણે સાચાની નિશાની કરવાની છે, કારણ કે સુંદર પક્ષી છે ને મોર, તેથી। બીજા નંબરનું છે ખરું ખોટું, મોર કાવ કાવ કરતા હે, મોર કેવું 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 બોલે, કાવ કાવ એટલે કાકા કે પીહું પીહું, પીહું પીહું એટલે ટેહુંક ટેહુંક, તો આ વિધાન કેવું થશે તમારું, ખોટું થશે, બરાબર, ખોટાની નિશાની કરી દેવાની। ત્રીજા નંબરનું, મોર સબ લોકો કો પ્રિય લગતા હે, મોર બધા જ લોકોને ખૂબ જ ગમે છે, એટલે આ વિધાન સાચું થશે, હા બધાને ગમે છે ને, એટલે આ વિધાન સાચું કરવાનું।
चौथा नंबर नू मोर खुश होने पर पीहू पीहू आवाज करता है। मोर पीहू पीहू इतले के खुश होने पर पीहू पीहू आवाज करे शू करे छे मोर खुश थाय त्यारे नाचे छे बराबर आवाज करतो नथी इतले आ विधान तमारू खोटू थशे बराबर अहींया आगळ आपणू स्वाध्याय पण पूरु थाय छे तो तमारे हिंदीनी नोटबुकमां घणा लोकोने हजी बनावानी बाकी छे मने खबर छे એટલે જે લોકોએ હિન્દીની નોટ નથી બનાવી ડબલ લીટીવાળી બનાવવાની કીધી હતી ને એ લોકો હિન્દીની નોટ બનાવી લે અને જેટલા પાઠથી બાકી છે તેટલા પાઠથી લખવાનું પૂરું કરે વિડીયોમાં જોઈને બરાબર બધાના વિડીયો મેં મૂકેલા છે બરાબર એટલે બધા વિડીયોમાંથી જોઈ અને એમાંથી તમારી નોટબુકો પૂરી કરે અને જેમાં પાઠનું ગુજરાતી લખવાનું કીધું હોય તેમાં પાઠનું ગુજરાતી અને સ્વાધ્યાય બંને વિડીયોમાં જે રીતના બતાવ્યું છે તે રીતના તમે પૂરું કરી દેશો બરાબર ચાલો આજનું હોમવર્ક તમારું અહીંયા આગળ આ રીતનું પૂરું કરવાનું રહેશે આપણે નવા પાઠ સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો